धोरण चार विषय गुजराती लेक्चर एक तारीख 22/2/21 आज आप आया पाठ 11 ऊंट अने फकीर। पहला आप पाठ में शू आवे छे तो आ पाठ में एक फकीर ने अवलोकन करवानी टेव तेना विषे बात करवामां आवी छे। वेपारीना ऊंटने पोते न जोयुं होवा छतां मात्र पोतानी अवलोकन शक्तिना आधारे फकीर ते ऊंट विषे अनुमान करीने तेनुं वर्णन करे छे। तेनी रजूआत आ पाठमां करवामां आवी छे। हवे आपणे आ पाઠ જોઈશું। एक फकीर वन वगड़ामांथी पसार થતા હતા। એવામાં એક વેપારી તેને સામો મળ્યો। તેણે પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? ફકીરે કહ્યું, તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબે પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે। ફકીરના આ સવાલ સાંભળી વેપારી રાજી થતો બોલી ઉઠ્યો, ફકીર બાબા, એ જ મારું ઊંટ, તમે તેને ક્યાં જોયું? અમે સૌ ક્યારના તેને શોધ્યા કરીએ છીએ। ફકીર બોલ્યા, પણ મેં તમારું ઊંટ તો જોયું નથી। ફકીરનો આ જવાબ સાંભળીને પેલા વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે, પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી। તેણે જરા કડકાઈથી ફકીરને કહ્યું, ડાયા થઈ મારું ઊંટ મને આપી દો, તેના ઉપર કિંમતી જવેરાત પણ હતું, જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે। ફકીર બોલ્યા, અરે શેઠજી, હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી, પછી તેના ઉપર જવેરાતની તો વાત જ સી। પેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો। તેણે પોતાના માણસોને કહ્યું, આ ફકીરને પકડીને રાજા પાસે લઈને ચાલો। રાજાએ ફકીરની ઝડપી લેવડાવી, પણ કશું ઝવેરાત તેની પાસે નીકળ્યું નહીં। છતાં ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું તે તો બરાબર પેલા વેપારીના ઊંટનું જ હતું, તેથી તેણે એ ઊંટ જોયું નથી। એ વાત તો કેમ મનાય? તેની ઉપરના ઝવેરાતની લાલચે તેણે તેને ચોક્કસ ક્યાંક સંતાડી દીધું છે એમ માની રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો। રાજાનો હુકમ સાંભળી ફકીર બોલ્યા, રાજાજી, રહેમ કરો, રહેમ એટલે દયા કરીને મારા પહેલાં મારી વાત સાંભળો, ખરેખર મેં ઊંટ જોયું નથી। વાત એમ છે કે હું વનવગડામાં કેટલાય વર્ષથી રહું છું, મને બધું અવલોકન કરવાની જોવાની ટેવ છે। આજે સવારે જ્યારે હું વગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા, પરંતુ તેની સાથે માણસના પગલાં ન હતા। તે ઉપરથી મેં માન્યું કે તે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ। પગલાના માર્ગની એક બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા, તે પરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ। તેના પગલામાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું, તે ઉપરથી મેં ધાર્યું કે તે એક પગે ખોડું હશે। તેણે જે પાંદડા કરડ્યા હતા તે પાંદડાનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો હતો, તે પરથી મેં માન્યું કે તેનો આગલો દાંત એક પડી ગયો હશે। તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી। એ ઉપરથી મેં અનુમાન કર્યું કે તે ઊંટની એક બાજુએ ઘઉં લાદ્યા હશે અને બીજી બાજુએ મધ લાદ્યા હશે। કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે, એ ઉપરથી મેં માની લીધું કે તે ઊંટ એકલું તેના ધણી પાસેથી નાઠું છે। થોડે દૂર જતાં આ વેપારી મને સામો મળ્યો અને ઊંટ વિશે પૂછવા લાગ્યો। મેં તેને ઉપર પ્રમાણે ઊંટનું વર્ણન કર્યું, તે ઉપરથી તેને લાગ્યું કે તેનું ઊંટ મેં જોયું છે, પણ ઝવેરાતની લાલચે હું તેને બતાવતો નથી, પરંતુ રાજાજી, હું સાચું કહું છું કે મેં ઊંટ જોયું પણ નથી કે સંતાડ્યું પણ નથી। રાજાને આ સાંભળીને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું નથી। તેણે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું। રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ વખાણ કર્યા। અહીંયા પાઠ પૂરો થાય, આગળ જોઈએ શબ્દ સમજૂતી। શબ્દાર્થી અંદર જોઈશું કે ફકીર, ફકીર એટલે ત્યાગી વૈરાગી, વનવગડામાંથી એટલે જંગલમાંથી, ખોડું એટલે ખોડવાળું લંગડું, લાદ્યા છે એટલે ખડક્યા છે, સામાન મૂક્યો છે,
ક્યારના એટલે ઘણા સમયથી, લાલચ એટલે લોભ, કડકાઈથી એટલે સખતાઈ, સખતાઈથી ઝવેરાત એટલે હીરા, માણેક, મોતી, જવાહીર વગેરે, રહેમ, રહેમ એટલે દયા, અવલોકન એટલે ઝીણવટથી જોવું, તે કરડેલા એટલે દાંતથી કાપેલા, કાણું એટલે એક આંખ વગરનું, બણબણતી એટલે બણબણ એવો અવાજ કરતી, ધણી એટલે માલિક, નાઠું છે એટલે નાસી ગયું છે, વર્ણન કર્યું એટલે શું શું અને કેવું કેવું છે તે વિસ્તારથી કહેવું. એક રૂઢિ પ્રયોગ અહીં આપ્યો છે, ઝડપી લેવરાવી, એટલે એનો અર્થ થાય છે કે જાંચ કે તપાસ કરાવી. એનું વાક્ય છે, ચોરી કર્યાની શંકા જતા માલિકે નોકરની ઝડપી લેવરાવી. હવે અહીંયા સ્વાધ્યાય બતાવવામાં તમને આવશે, સ્વાધ્યાય તમારે ગુજરાતીની નોટમાં લખવાનું રહેશે. સ્વાધ્યાયની અંદર છે પ્રશ્ન એક છે, પ્રશ્ન બીજો બે છે, પ્રશ્ન ત્રણ છે, પ્રશ્ન ચાર અને પ્રશ્ન પાંચ. નીચે છે પ્રશ્ન છ, પ્રશ્ન સાત, પ્રશ્ન આઠ. હવે જો પ્રશ્ન આઠ સુધી લખવાનું રહેશે અને આગળ પુનરાવર્તન ત્રણ, એમાં પણ તમારે પાના નંબર 59, 60, 61 અને 62 એ પણ સાથે ગુજરાતીની નોટમાં પૂર્ણ કરવાનું રહેશે.